લોક ગાયક અને હાસ્ય કલાકાર માયાભાઈ આહીરના પુત્ર અને ભત્રીજા દ્વારા સુરતના એક વ્યક્તિને ડાયરામાં થતા નોટના વરસાદ બાબતે ફેસબુક પર સમાજ જાગૃતિ માટે કરેલ પોસ્ટ બાબતે ધમકી મળતા સુરતના વરાછા પોલીસમાં થઈ છે ફરિયાદ. પણ હવે માયાભાઈના ચાહકો અને સગા સંબંધીઓ પણ આપી રહ્યા છે ધમકી. સુરતના વરાછા વિસ્તારમાં રહેતા પ્રવીણભાઈ બાલદાણિયાને લોક ગાયક માયાભાઈ આહીરના પુત્ર ભરત અને ભત્રીજો વિહાભાઈ આહીર દ્વારા સતત ધમકી આપવામાં આવી રહી છે. 10 તારીખે ફેસબુક પર માયાભાઈ આહીરના ડાયરામાં નોટનો વરસાદ થતો જોઈને સમાજને જાગૃત કરવા એક પોસ્ટ કરી હતી, જેમાં લક્ષ્મી પગ નીચે કચડાય છે જેનાથી લક્ષ્મી માતાનું અપમાન થાય છે તેવી પોસ્ટ કરતા માયાભાઈ આહીરના પુત્ર અને ભત્રીજા દ્વારા ફેસબુક પરથી મોબાઈલ નંબર લઈને ધાક ધમકી આપવા માંડ્યા હતા. ત્યારબાદ બીજાને પ્રવીણભાઈ પર ધમકીનો વરસાદ શરૂ કરી નાખ્યો હતો, જેને પગલે પ્રવીણભાઈએ આ મામલે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેને પગલે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. બોલો કેમ ભાઈ, એટલું બધું હું તમને જલન થઈ ગઈ માયાભાઈ? મને કઈ જલન નથી મોટા ભાઈ. તો હું કરો એ પોસ્ટ મૂકો છો, તમને એવું ગૌરવ ન હોવું જોઈએ કે આપણા સમાજનો ઈચ્છે અને આવું રીતનું થાય છે તેવું તમને એવું કહે. હવે તમે સૌથી પહેલા મોટાભાઈ તમે મને જેમ ફાવે એમ ગાળો મૂકી છે પોસ્ટ ફેસબુક ઉપર, એ વસ્તુ યોગ્ય નથી. યોગ્ય ઘણી નથી, પણ તમે આવું કરો કદાચ ભરત તો માયાભાઈ નો ભરત છે તો આલો શોકર બુદ્ધિ માં આવી તેની કદાચ બોલી ગયો છે. તો ભરત સિવાય વિહાભાઈ છે એ પણ શોકર બુદ્ધિ માં કર્યું. વ્યવસ્થિત સમજાવવાનો તો વ્યવસ્થિત સમજાવો, આવી રીતે ફેસબુક ઉપર ગાળો ના અપાય ને. મેં જે પોસ્ટ કરી એક ન્યૂઝ ચેનલ નો અહેવાલ હતો અને એક સામાજિક જાગૃતિ માટે પોસ્ટ કરેલી, એના માટે તમે ધાક ધમકીઓ આપો એ વસ્તુ યોગ્ય નથી ને. તમે મને રિક્વેસ્ટ કરી શકો કે ભાઈ આ પોસ્ટ કાઢી નાખો, તો હું પણ એક આહીર છું, સ્વેચ્છાએ પોસ્ટ કાઢી નાખું. પણ આવી રીતે ધાક ધમકીઓ આપી કે તને મારી નાખવાની ધમકી આપી અને ટાંટિયા ભંગાવી નાખીશ, એ તમે ઓડિયો સાંભળો છે ને ભરતભાઈ નો? આપો એટલે ખબર પડે ને, આપો તો ખબર પડે ને તમે આપી એકો કે ન આપી એકો. એવું નથી કે મારે સાંભળવી છે, પણ જો તમે ફેસબુક ઉપર આપી શકતા હો તો ફોન પર બી આપી શકો. મતલબ જ એવો થયો છે, સમજી લેજો. એટલે આપો તો ખબર પડે ને કે તમે કેવી ગાળો આપો છો. ના, હું તને એ જ કહેવા માંગુ છું, તને સમાજ પ્રત્યે કઈ લાગણી છે કે છે જ નહીં? એવું નહીં, સમાજ પ્રત્યે લાગણી છે. સમાજ પ્રત્યે લાગણી હોય તો જ આ સામાજિક પોસ્ટ મૂકી હોય કે સમાજને હવે આંખો ઉગાડવી જોઈએ. એટલે પણ સમાજના દીકરા માટે કદાચ ઘોર થાય અને ઘોર થઈને ઉઠે અને એ પૈસા કદાચ હંડી બજારમાં વપરાય છે, ઈ મહત્વ નથી કે ક્યાં વપરાય છે, પણ આપણા પગ નીચે લક્ષ્મી કચરાતી હોય. અને તને કદાચ એટલી બધી જો પૈસા ની લક્ષ્મી ની ઉપડી હોય તો મુંબઈમાં આવી જતા, ત્યાં 12 માસ ને મારા પાસે. આવી રીતે તમે મારી સાથે વાત ન કરી શકો. સૌથી પહેલા તમે જે મને ગાળો આપી છે, તમે જે કેવી ગાળો આપી છે એ કયો તો ખરા, તમે કેવી ગાળો મને આપી છે એ તો કદાચ કયો એટલે ખબર પડે. બરોબર, એટલે તમે માયાભાઈ ના સંબંધી છો. માયાભાઈ પોતે ભમર છે, એનો છોકરો બી ભમર છે. વિહાભાઈ જેણે મને ધમકી આપી એ પણ ભમર છે. બરોબર, આ તો જે હોય, પણ આવી રીતે તમે મારી સાથે વર્તન ના કરી શકો. વર્તન નહીં એટલે હું તને કદાચ ઈજ કહી શકું, તું સમાજ પ્રત્યે તને કઈ લગાવશે? મને પૂરતો લગાવશે સમાજ પ્રત્યે, પૂરેપૂરો લગાવ છે. મને લગાવ જ ન હોય શકે, નકર તો આવી પોસ્ટ સમાજના દીકરામાં તને ગૌરવ લેવા જેવી વાત. સમાજનો દીકરો માયાભાઈ કોઈ નાની હોની હસ્તી નથી ભાઈ, પણ સમજી લેજે. સમાજનો દીકરો
પોતાના ડાયરામાં પગ નીચે લક્ષ્મીને કચરતો હોય તો મારો આત્મો દુભાઈ, મારો આત્મો દુભાઈ અને હું મારા મારા વિચારો વ્યક્ત કરી શકું. એવું નહીં, આ લોકશાહી છે, લોકશાહી છે અને દરેક વ્યક્તિને બોલવાનો અધિકાર હોય. એ અધિકાર મેં મારો અધિકાર વાપર્યો એટલે એ બરાબર છે. મારી લોકશાહી કહેવાય. અત્યારે ફિલહાલ મારા હાથમાં જે પોસ્ટ આવી હતી એ મેં કરી છે. ભવિષ્યમાં એવું કંઈક થાય તો હું એની પણ મૂકીશ. ગઈકાલે મારા મને જે પોસ્ટ મળી અને જે મૂકી એ માયાભાઈ ની હતી. એમાં એ દુર્ભાગ્ય છે માયાભાઈ નું. એમાં મારે શું છે એ તો હવે જેવી તમારી પેલી એટલે તમે ખરાબ છે નકર તું આ વસ્તુ ના કરી શકે. તમે મને ધમકાવો છો એવું તો ખરું ને? પ્રેમ થોડો કહેવાય, જેમ ફાવે એમ તમે બોલો છો ને પાછા કઈ પ્રેમથી વાત કરું છું. સારું લાગે તો મારા ટાંટિયા ભાંગી નાખો, બીજું તો શું. એટલે કદાચ એવો બધા લખાણ ને પછી પોસ્ટ ને રેકોર્ડિંગ ફરતા કરી દીધા એટલે એમાં હું તારી નામના વધી ગયા. રેકોર્ડિંગ મેં એટલા માટે ફરતા કર્યા કે એમાં આપણા પંચોળી ગોળના ગોળ વિશે ટિપ્પણી કરેલી, મારા બળદાણિયા સમાજ વિશે ટિપ્પણી કરેલી કે બળદાણિયા સમાજ આહિરમાં આવતા જ નથી. તમે એવું કયો છો તો એના સંસ્કાર જેવા હશે ને? સંસ્કાર આપ્યા હશે. બે દિવસ પહેલા મેં મારા ફેસબુક વોલ ઉપર એક ન્યૂઝ ચેનલ નો અહેવાલ હતો કે જેમાં ડાયરાઓમાં પૈસાનો વરસાદ થતો હતો. એ અહેવાલ મેં મારા ફેસબુક ની વોલ ઉપર મૂકેલો એક સામાજિક જાગૃતિ માટે કે જે આ પૈસાનો વરસાદ થાય છે એ વસ્તુ યોગ્ય નથી. એના વિરોધમાં માયાભાઈ આહિરનો પુત્ર ભરતભાઈ આહિર કે જેમણે મને કોલ કરી અને અભદ્ર ગાળો દીધી અને મને જાનથી મારી નાખવાની અને ટાંટિયા ભંગાવી નાખવાની ધમકી આપેલ છે તે વિરુદ્ધ મેં વરાછા પોલીસ સ્ટેશનમાં એક FIR નોંધાવેલી છે. એ ઉપરાંત છેલ્લા બે દિવસથી મને સતત મોબાઈલ ઉપર આવી ધમકીઓ મળી રહી છે અને ફેસબુક પર ધમકીઓ મળી રહી છે.